page number 131. Last two topics of this chapter, right? Following strategies should be adopted for conservation and preservation of natural resources. Now we have seen what natural resources are in chapter number 8. Chapter number 8 ma apne jodi what is natural resources, and even we have seen certain concepts of preservation of natural resources. Still there are few points which are given in this chapter. How we will, or what strategy that we are going to put to conserve and preserve natural resources. There are 5 points. How many points? 5, right? Let us look at each and every point. Point number 1. The renewable natural resources like cultivable farms, forest, water resources, etc. should be used in such a way that their quality is maintained, and non-renewable natural resources like coal, petroleum, minerals should be used judiciously. જરૂરિયાત પ્રમાણે જ રિસોર્સિસનો યુઝ કરવાનો રહે છે. સિમ્પલ સ્ટેપ ટુ ઇફેક્ટિવ નેચરલ રિસોર્સિસ. જેટલી રિસોર્સિસ છે એને જરૂરિયાત પ્રમાણે જ એનો યુઝ કરવાનો છે. ઇટ શુડ બી યુઝડ એઝ પર ઇટ્સ યુઝ, નોટ ટુ મચ ઇન એક્સ્ટ્રા કોસ્ટ. રેધર દેન દેટ, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ, દેટ કાઇન્ડ ઓફ રિસોર્સિસ શુડ બી યુઝ વિચ સેટિસ્ફાઈઝ અવર ઓન નીડ્સ એન્ડ પ્લસ the future generation gets the resources as well, right? આપણે future generation છે એને પણ કંઈક રિસોર્સિસ મળે એ રીતે આપણે રિસોર્સિસને યુઝ કરવાનું છે, right? Point number 2. Industrial location should be decided on the basis of lesser transportation cost. A sincere attempt should be made to achieve eco-friendly development. Industries જે બધી છે એ એવી જગ્યાએ એસ્ટાબ્લિશ થવી જોઈએ જ્યાંથી કમ્યુનિકેશન ઇઝીલી અવેલેબલ થઈ જાય. શું ઇઝીલી અવેલેબલ થઈ જાય? કમ્યુનિકેશન. સો ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ડિક્રીઝિસ, યસ ઓર નો? સો દેટ ઇઝ અગેન યુ આર સેવિંગ નેચરલ રિસોર્સિસ, દેટ ઇઝ ડીઝલ એન્ડ પેટ્રોલ. ઇન્ડસ્ટ્રી એકદમ ગામની બહાર હોય, તમે હાઈવેથી અંદર આવતા હોય, યુ આર એન્ટરિંગ ઇન ટુ એ સિટી એન્ડ અગેન યુ આર ગોઈંગ ટુ એન અધર કોર્નર ઓફ ધ પર્ટિક્યુલર સિટી, રાઈટ? ત્યાંથી પાછા તમે સિટીમાં આવો, ત્યાંથી પાછા તમે હાઈવે ઉપર જાવ, ધેન યુ રીચ ટુ સમ અધર સિટી, રાઈટ? સો ટુ મચ ઓફ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એઝ વેલ એઝ પેટ્રોલ પ્લસ ડીઝલ વિલ ઇન્ક્રીઝ. સો ધ ઇન્ડસ્ટ્રીઝ શુડ બી સેટ અપ ઇન સચ એ વે દેટ ધ કનેક્ટિવિટી ઇઝ વેરી ક્લોઝ. ધ કનેક્ટિવિટી ઇઝ વેરી ક્લોઝ, રાઈટ? દેટ ઇઝ હાઉ ધ ઇન્ડસ્ટ્રી શુડ બી સેટ અપ. પોઈન્ટ નંબર 3. Those resources which can be used in more than one way should be utilized in different ways, such as different irrigation systems are utilized for more than one purpose. Example, producing electricity, flood control, transportation, etc. Right? These are the kind of the resources which can be used in more than one way, which can be used more than one way, right? For example, production of electricity, વહેતુ પાણી હોય, પાણીના ઉપરથી ઝરણા પડતા હોય, right? Check dams create કરેલા હોય, એમાંથી શું generate થાય? Electricity, right? આવી રીતે મલ્ટિપલ રિસોર્સિસ આપણે ગોતવાની છે અને એના યુઝીસ ગોતવાના છે, તો આપણને એ બધો બેનિફિટ મળશે. This is how we can save the resources, right? Point number 4. Natural resources should not be wasted. Control should be laid on unplanned disposal of industrial waste, poisonous chemicals, increasing slums, etc. જે પણ નેચરલ રિસોર્સિસ છે એનો વેસ્ટ ના થવો જોઈએ. ઘણી વાર કેવું થાય, મોટી મોટી કંપનીઓ હોય, રાઈટ, એમાંથી વેસ્ટ બહુ નીકળે, કેમિકલ્સ બહુ નીકળે, પોલ્યુટેડ વોટર્સ બહુ નીકળે, રાઈટ? તો એ બધું પોલ્યુટેડ વોટર્સ એમાં જતું હોય, સ્ટ્રીમ્સમાં જતું હોય, રિવર્સમાં જતું હોય. સો ઇટ અગેન યુ નો ડેમેજીસ ધ ક્લીન વોટર, રાઈટ? તો એવું ના થવું. તો જે રિસોર્સિસ અવેલેબલ છે વિચ ઇઝ ક્લીન, દેટ ઇઝ ક્લીન વોટર ફોર એક્ઝામ્પલ, રાઈટ, દેટ શુડ નોટ બી વેસ્ટેડ, દેટ શુડ નોટ બી વેસ્ટેડ. તો એનો નિકાલ કંઈક એવી રીતે કરવાનો કે એ બધું જે કેમિકલવાળું પાણી છે એ કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ જાય, સો ઇટ ડઝ નોટ ઇવન પોલ્યુટ ધી ક્લીન વોટર. ધીસ ટાઈપ, ધીસ ઇઝ ધ વે થ્રુ વિચ વી કેન સેવ રિસોર્સિસ. અને એ કેમિકલ હોય તો એ પાણીમાં જાય એટલે પાણી તો ગંદુ કરે, જોડે જોડે એન્વાયરમેન્ટે ગંદુ કરે, કારણ કે એમાંથી બધી સ્મેલ આવતી હોય કેમિકલ્સની, રાઈટ? કેમિકલ્સની સ્મેલ જે છે એ બહુ ખરાબ હોય બોડી, દેટ ગોઝ ઇનસાઇડ અવર બોડી બીકોઝ ઓફ ધી એર, સો ઇટ અફેક્ટ્સ ધી હ્યુમન્સ ઓલસો, રાઈટ? તો એ પાણીને છે ને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમમાં નાખી દો ડીપ ઇનસાઇડ ધી એર, રાઈટ? એટલે એની જે સ્મેલ છે અથવા એ જે વોટર છે એ કોઈ રિવર્સ અથવા સ્ટ્રીમ્સમાં મિક્સ થઈ જાય. ધીસ ઇઝ હાઉ વી કેન સેવ ધ રિસોર્સિસ વિચ આર ઓલરેડી દેર, રાઈટ? તો આવા બધા આપણે ઓપ્શન્સ ગોતવાના છે તો જ નેચરલ રિસોર્સિસ સેવ થશે, ઓર એલ્સ દે વિલ બી મેનેજ્ડ, દે વિલ બી મેનેજ્ડ, રાઈટ? પોઈન્ટ નંબર 5. સ્ટ્રેસ શુડ બી લેડ ઓન યુઝ ઓફ નોન કન્વેન્શનલ એનર્જી રિસોર્સિસ સચ એઝ સોલાર એન્ડ વિન્ડ એનર્જી.
સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીનો યુઝ કરવાનો છે, રાઈટ? રાધર દેન યુઝિંગ ધ રિસોર્સિસ વિચ આર વેરી લિમિટેડ ઇન નેચર. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિકસિટી, તો સોલારમાં આપણે ઇલેક્ટ્રિકસિટી જનરેટ થાય છે, આપણા ઘર ઉપર સોલાર રૂફ હોય છે, રાઈટ? જેનાથી આપણે ઇલેક્ટ્રિકસિટી જનરેટ કરીએ છીએ, રાઈટ? પછી વિન્ડ એનર્જી છે, થ્રુ વિન્ડ વી જનરેટ ઇલેક્ટ્રિકસિટી. તો એવા બધા ઓપ્શન્સ આપણે ગોતવાના છે વિચ આર ક્વાઇટ ચીપ, વિચ આર ક્વાઇટ ચીપ એન્ડ એફોર્ડેબલ ટુ ઈચ એન્ડ એવરી વન, સો દેટ ધ નેચરલ રિસોર્સિસ આર નોટ વેસ્ટેડ એન્ડ એવરી વન વિલ સેટિસ્ફાય ધર ઓન નીડ્સ. આપણે તો ઇલેક્ટ્રિકસિટીથી મતલબ છે ને, રાઈટ? તો આપણે એવા સોર્સ ગોતવાના કે જેમાંથી આપણને ઇલેક્ટ્રિકસિટી ફ્રીમાં મળે છે. સો વી આર ગેટિંગ એન લોટ ઓફ એનર્જી ફ્રોમ ધી સન. When we are getting energy from the sun, we can, you know, save that energy in the form of solar. So, this solar ma thi pachi energy generate thai, which lights our house, right? This is how we have to go for the optional one, right? Ab electricity produce je kariye chhe, right? Ema ghano bodho expense jato hoy chhe. It is a very expensive process, even for the government, even for the people who are generating electricity. Etle aa solar plant pro concept hai, right? Through sun, they get the energy, and a energy thi apna ghare લાઇટ્સ ઓન થાય છે, રાઈટ? તો આવા ઓપ્શન્સ આપણે ગોતવાના, રાઈટ? ડીઝલ એન્ડ પેટ્રોલ ઇઝ ગેટિંગ એક્સપેન્સિવ ડે બાય ડે, સો વી આર મૂવિંગ ટુવર્ડ્સ ઇલેક્ટ્રિક વ્હીકલ, યસ ઓર નો, રાઈટ? સો ધીસ આર ધ કાઇન્ડ ઓફ ધી ઓપ્શન્સ ધેટ વી હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ ટુ સેવ ધ નેચરલ રિસોર્સિસ, રાઈટ? ઇઝ ધીસ પોઈન્ટ ક્લિયર? ઓકે, રાઈટ? મૂવિંગ ટુવર્ડ્સ ધ લાસ્ટ કોન્સેપ્ટ ફોર ટુડે, દેટ ઇઝ સ્ટેપ્સ ટેકન ટુ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ. વોટ આર ધ સ્ટેપ્સ ધેટ આર ટેકન ટુ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ? For the first time, Earth Conference was organized in the year 1972 at Stockholm in Sweden. Underline this sentence. Pehli Earth Conference. Earth Conference means a particular conference which was totally dedicated to this planet, that is saving our world. That is saving our Earth. એટલું બધું એન્વાયરમેન્ટમાં પોલ્યુશન ક્રિએટ થઈ ગયું હતું, એટલા બધા કેમિકલ્સ અને ગેસીસ રિલીઝ થયા હતા બિકોઝ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ પર્ટિક્યુલર પોલિસીઝ ઓફ બિકોઝ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, દેટ ઇન ધ યર 1972 ઇટ બીકેમ મેન્ડેટરી ટુ ડિસાઇડ વોટ ટુ ડુ નાઉ, હવે શું કરશું, રાઈટ? સો ધ ફર્સ્ટ કોન્ફરન્સ દેટ વોઝ હેલ્ડ ઇન ધ યર 1972 એટ સ્ટોકહોમ ઇન સ્વીડન ટુ પ્રોટેક્ટ ધીસ પ્લેનેટ, ટુ પ્રોટેક્ટ ધીસ પ્લેનેટ, રાઈટ? Thereafter, from time to time, convention and camps have been organized for protection of environment at the global level, in which it was decided to take different steps for environmental protection. India has also involved in this global efforts. Government is also making different efforts at the national level. Point number one, information about pollution condition of different cities of nation is presented, which is the most populated, or you can say China. Yes, and as well as polluted in India, which state? Delhi. Right? Because of the particular information that you are getting through news, population khabar chhe that China ranks number one in the terms of population. And then pollution ma khabar chhe, right? That India ranks, that is Delhi, that ranks first in the terms of pollution, right? So it started like this. It started like this, right? Information aapko milta. So every state became active. And they are trying to develop a steps in such a way that pollution decreases. Right? Point number two. Central and state pollution control boards have been established to control pollution. Center level e pan ek particular government che, officials gotvela che, je aa badha upar checking rakhe. કે કયા સ્ટેટમાં કયા સિટીમાં સૌથી વધારે પોપ્યુલેશન છે, વી હેવ ટુ કીપ એન આય, અને એ પર્ટિક્યુલર પોલ્યુશનના લીધે કોઈ વસ્તુને અસર તો નથી થતી ને, કોઈ લોકો બીમાર તો નથી પડતા ને, રાઈટ? પોપ્યુલેશનને કોઈ અસર નથી થતી ને, રાઈટ? કોઈ સોસાયટીના લોકોને કોઈ બીમારી નથી ફેલાતી ને, રાઈટ? આ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખો. એક ગંદુ પાણી જે કેમિકલવાળું હોય એ જ્યારે રિવરમાં જાય, રાઈટ, તો એ પાણી ભરેલું રહેશે, એમાં કેમિકલ હશે, એમાં જીવડા થશે, એમાં મચ્છર થશે, વિચ વિલ બી સ્પ્રેડેડ ઇન ધી સોસાયટી ઓર ઇન ધી નિયર બાય સોસાયટી, તો અગેન ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ ધ પીપલ હુ આર લિવિંગ નિયર બાય ઓવર ધેર. તો એવા તો ઘણા બધા ઇન્ડસ્ટ્રી હશે, ઘણા બધા લોકો હશે જે નજીકમાં રહેતા હશે, ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ ઈચ એન્ડ એવરી વન. સો દેર વોઝ અ સ્ટેટ એઝ વેલ એઝ સેન્ટ્રલ પર્ટિક્યુલર કમિટી વિચ વોઝ હેવિંગ એન આય ઓન ઈચ એન્ડ એવરી સ્ટેટ એન્ડ ઈચ એન્ડ એવરી સિટી વેધર ધ કાઇન્ડ ઓફ પોલ્યુશન ઇઝ બીંગ કંટ્રોલ્ડ, યસ ઓર નો, રાઈટ? કંટ્રોલ થાય છે કે નહીં, પોલ્યુશન કેવી રીતે થાય છે, વોટ આર ધ કોઝિસ, વોટ આર ધ રીઝન્સ એન્ડ વોટ આર ધ સ્ટેપ્સ ધેટ વી નીડ ટુ ટેક ટુ સ્ટોપ ધી પોલ્યુશન ઓર ટુ રિડ્યુસ ધી પોલ્યુશન.
એટલે ગવર્મેન્ટે શું કર્યું, સ્ટેટ લેવલે પણ એક કમિટી બેસાડી અને સેન્ટ્રલ લેવલે પણ એક કમિટી બેસાડી, સો ધેટ દે વિલ કીપ એન આઈ. પોઈન્ટ નંબર 3, 5th જૂન હેઝ બીન ડિક્લેર્ડ એઝ એન્વાયરમેન્ટલ ડે ઇન ધી વર્લ્ડ. પોઈન્ટ નંબર 4, ઇન ઇન્ડિયા ગવર્મેન્ટ પાસ્ડ એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ ઇન ધ યર 1981. 1981 ની અંદર એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ પાસ થયો. હવે એ આ પર્ટિક્યુલર એક્ટમાં એવું હતું કે જે પણ પોલ્યુશન ક્રિએટ થાય છે, જે ધુમાડા અને સ્મોક નીકળે છે ઇન્ડસ્ટ્રીમાંથી, હવે એ જે ચિમનીઝ જે બધી છે દેટ શુડ બી મિનિમમ 30 મીટર્સ હાય. હાઉ મેની? 30 મીટર્સ. એટલે તમે જુઓ જે ચિમનીઝ હોય બધી કંપનીની હાઇટમાં બહુ ઉપર હોય, રાઈટ, એનું પોલ્યુશન ડાયરેક્ટ નીચે ના આવે. નીચે ના આવે, નીચે કોણ હોય તો કે આપણે ડાયરેક્ટલી આપણા શ્વાસમાં જાય, સો ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ અવર હેલ્થ. સો એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ધેર વોઝ અ પર્ટિક્યુલર લો ધેટ વોઝ ક્રિએટેડ ધેટ ધ ચિમનીઝ શુડ બી એટલીસ્ટ 30 મીટર્સ. 30 મીટર્સ, 30 મીટર્સ એટલે સપોઝ આ 4 માળની કંપની છે, સપોઝ એ અલ્ટ્રા વિઝન ઇઝ અ કંપની અને આ 3rd ફ્લોર છે, આનું 4th ફ્લોર શું થઈ ગયું, ટેરેસ, તો ટેરેસથી 30 મીટર હાય, ટેરેસથી બી 30 મીટર્સ હાય, એટલી ઉપર ચીમની ગોઠવેલી છે, તો એનો જે ધુમાડો અથવા એનું જે પોલ્યુશન છે એ ડાયરેક્ટલી નીચે આવે. સો ધીસ આર ધ સ્ટેપ્સ ધેટ ધી ગવર્મેન્ટ હેઝ ટેકન ટુ કન્ઝર્વ ધી એન્વાયરમેન્ટ, ટુ કન્ઝર્વ ધી એન્વાયરમેન્ટ, રાઈટ. નેક્સ્ટ, દેટ ઇઝ પોઈન્ટ નંબર 5, ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ હેવ બીન સાઇન્ડ ફોર ડિટીરિયોરેટિંગ લેવલ ઓફ ઓઝોન, ડિસ્પોઝલ ઓફ ન્યુક્લિયર વેસ્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ બાયો ડાયવર્સિટી, રાઈટ. એગ્રીમેન્ટ્સ ત્યારે શું થયા છે, એગ્રીમેન્ટ્સ એટ ધી ઇન્ટરનેશનલ લેવલ, એટ ધી ઇન્ટરનેશનલ લેવલ દેટ હેવ બીન સાઇન્ડ ફોર ડિટીરિયોરેટિંગ લેવલ ઓફ ઓઝોન. ઓઝોન ની એક લેયર હોય, નાઉ ધેટ યુ નો વોટ ઓઝોન ઇઝ, રાઈટ, ધેર ઇઝ અ લેયર ઓફ ઓઝોન વિચ પ્રોટેક્ટ્સ ધી અલ્ટ્રાવાયોલેટ રેઝ વિચ ઇઝ ડાયરેક્ટલી કમિંગ ફ્રોમ ધી પર્ટિક્યુલર પ્લેનેટ ટુ ધી અર્થ. તે ઓઝોન લેયરથી એ બધી અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એ પ્રોટેક્ટ થાય છે અને આપણે સર્વાઈવ કરી શકીએ. જો એ લેયર્સ ઓઝોન લેયર ના હોય તો એ બધી જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ ડાયરેક્ટલી જો અર્થ ઉપર આવે તો આપણી જે સ્કિન છે ને બર્ન થઈ જાય, રાઈટ, બિકોઝ ઓફ દેટ ઓઝોન લેયર વી આર એબલ ટુ સર્વાઈવ. હવે આ જે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આ બધું આટલું બધું પોલ્યુશન ક્રિએટ થાય છે, સો દેટ ઓઝોન લેયર ઇઝ ગેટિંગ વીક ડે બાય ડે. હવે એ જે લેયર છે ને વીક થતી જાય, તો વીક થાય એટલે શું થાય, સમરમાં જો બહુ ટેમ્પરેચર વધી જાય, રાઈટ, ઇટ ગેટ્સ ટુ હોટ ઇન સમર, સમટાઇમ ઇટ્સ ગેટ્સ ટુ કોલ્ડ ઇન વિન્ટર, એન્ડ સમટાઇમ ઇટ્સ વેરી રેની, અથવા જરાય વરસાદ ન હોય લાઈક ધ સીઝન, રાઈટ, કે નક્કી નથી હોતું એન્વાયરમેન્ટ. At certain point of time, you know, there utrayan hoy there varsha ho, right, sometimes it rains in January, sometimes it rains in December, right, why all these things are happening, imbalance of environment, how, because the layer is not able to survive at that layer because of the pollution that has been created by the industry. So there are agreements which are been made at the international level, at the international level, right, which is concerned with the maintenance of biodiversity. Maintenance of biodiversity means જ્યાં સુધી નેચરલી પ્રોડક્ટ થાય છે ત્યાં સુધી એમાં કોઈ કેમિકલ્સ કે ફર્ટિલાઇઝર્સ એડ કરવાના નથી, સો દેટ ઇટ વિલ ક્રિએટ લેસ પોલ્યુશન, સો દેટ ઇટ વિલ ક્રિએટ લેસ પોલ્યુશન, રાઈટ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ પોઈન્ટ નંબર 5, ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ હેવ બીન મેડ, ઓકે, દેટ હેઝ બીન ડન, ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ હેવ બીન મેડ or signed for deteriorating level of ozone and disposal of nuclear waste and maintenance of biodiversity. Thus, conservation of environment is everyone's responsibility. It is the responsibility of each and everyone. આપણા બધાની જવાબદારી છે. એન્વાયરમેન્ટમાં પોલ્યુશન ઓછું નથી કરી શકતા, સો દેર ઇઝ વન અધર થિંગ, એટલીસ્ટ વી કેન પ્લાન્ટ વન ટ્રી, એટલીસ્ટ વી કેન પ્લાન્ટ નાનકડું એવું ટ્રી હોય દેટ ઇઝ કોસ્ટિંગ અરાઉન્ડ 100 to 200 rupees, રાઈટ, એટલીસ્ટ દેટ યુ કેન પ્લાન્ટ ઇન યોર પર્સનલ ગોલ, રાઈટ. જો બધા વિચારશે સો દેન વુડ બી લોટ ઓફ એન્વાયરમેન્ટલ સેફ્ટી ઇશ્યુઝ, રાઈટ, ઘણા બધા એન્વાયરમેન્ટલ સેફ્ટી ઇશ્યુઝ ક્રિએટ થઈ જશે જેનાથી એન્વાયરમેન્ટ સેવ થશે, એન્વાયરમેન્ટ સેવ થશે. એટલીસ્ટ વન ટ્રી ઇન વન હાઉસ મિનિમમ, સો દેટ વિલ ચેન્જ ધી એન્વાયરમેન્ટ, એન્ડ ઇટ ઇઝ એવરી વન્સ રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ એવરી વન્સ રિસ્પોન્સિબિલિટી, રાઈટ. ઇફ વી ડુ નોટ કંટ્રોલ પોલ્યુશન, no doubt the life on earth will be doomed soon. Doomed means vanished, doom means vanished, right? It would be very difficult for us to survive. Apne to hamna thi mask pehriye, right, in Delhi people are wearing mask since years, right, yani hawa ma jetlo bodhu pollution che ke loko garmi bahar nikle to mask pehri nahi nikle,
right? Because they cannot take the direct air of that particular place because that is too polluted. That is, hamnathi mask pehri hai because of this COVID, right? But those people are wearing masks since many years because at certain places in Delhi, majority of the place, not certain place, right? The atmosphere or the environment or the air which is there is very polluted. Is so we have to save the environment. If we cannot create less pollution, at least we can plant one tree. This is how we can make a change in the environment, right? So these are the particular following steps that are taken to protect the environment. Is this concept clear? Yes or no? Yes. Okay. So here we end your